નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોગંબા ગામમાં આજરોજ અયોધ્યાથી આવેલ અભિમંત્રિત અક્ષત અને આમંત્રણ પત્રિકાઓ આપી ઘેર ઘેર રામ મંદિરના ઉદ્ઘાટનનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં ગોગંબા પ્રખંડના ઈશ્વરભાઈ, સંદીપભાઈ ગોહિલ, દિલીપભાઈ પરમાર, ગુણવંતસિંહ ગોહિલ, ભીખાભાઈ સોલંકી, વ્રજેશભાઈ શાહ સહિત યુવકો અને ગામના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા અને સમગ્ર ગોગંબા નગરમાં ઘેર ઘેર ફરી અને ગામમાં રામ મંદિરના નિમંત્રણ તરીકે અયોધ્યાથી આવેલા અક્ષત, છબી અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રામ મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ દરેકને પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તારીખ 22/1/2024 સોમવારના શુભ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશભરમાં ભારે ઉત્સાહ અને દિવાળી જેવો ઉમંગ જોવા મળી રહ્યો છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે થનાર ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા સમસ્ત હિન્દુ સમાજને અયોધ્યામાં દર્શન માટે આમંત્રણ પાઠવવા માટે સમગ્ર દેશમાં અભિમંત્રિત અક્ષત કુંભ મોકલવામાં આવ્યા હતા ત્યારે આ અભિમંત્રિત અક્ષત તેમજ શ્રી રામલલાની છબી અને માહિતી પત્રિકા સહિતનું આમંત્રણ આજે ગોગંબા ગામમાં રામ ભક્તોએ ઘેર ઘેર પહોંચાડવાનું આયોજન કર્યું હતું. સમગ્ર અભિયાનમાં મોટી સંખ્યામાં ગામના યુવાનો, વડીલો અને ગામલોકો જોડાયા હતા. અયોધ્યા રામ મંદિર માટે વર્ષોથી લડાઈ ચાલતી હતી ને આપણને જે આ લાવો મળ્યો છે રામ મંદિર સાક્ષાત જોવાનો, કે આપણા હસ્તે અત્યારે ઉદ્ઘાટન 22 જાન્યુઆરી થઈ રહ્યું છે. દરેકને ઘરે ઘરે પત્રિકા અને ફોટો અને અક્ષત આપવાની છે ને 22 તારીખે દિવાળી કરવાની છે. સાંજે 5 દીવડા લગાવવાના છે દરેક ઘરે અને શેરો બનાવી પ્રસાદનું વિતરણ કરવું છે અથવા દરેક ગામના મંદિરોમાં મોટો ભવ્ય કાર્યક્રમ કે રામજી મહારાજની આરતી થાય એવું ગોગંબા તાલુકાના દરેક ભક્તજનોને મારી વિનંતી. પ્રજ્ઞેશભાઈ, શું કહેશો આજનો આ કાર્યક્રમ, અક્ષત વિતરણ કરવા માટે આને આમંત્રણ આપવા માટે નીકળ્યા છે? 550 વર્ષ પછી આપણો હિન્દુઓનો જે આરાધ્ય દેવ રામ ભગવાન, એમના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે દરેક હિન્દુને અમે એક અપીલ કરવા માગીએ છીએ કે આજે આ રામ ભગવાનના અક્ષત મંદિરના અને આમંત્રણ પત્રિકા અને ફોટો અમે ઘરે ઘરે આજે પહોંચાડવાના છીએ અને દરેક હિન્દુ ભાઈઓ બહેનોને આમંત્રણ આપીએ છીએ કે 22 તારીખે સાંજે તમારા ઘરે 5-5 દીવા કરવાના, રોશની કરવાની, રંગોળી કરવાની અને દિવાળી જેવો માહોલ આપણે ઊભો કરવાનો છે. ગોગંબાની અંદર અયોધ્યા બનાવવાનું છે. જેવી રીતે રામ ભગવાન અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ને એવી રીતે એ જ મહોત્સવને એ જ પ્રતિષ્ઠા આપણે ગોગંબા ગામમાં થાય એટલો મોટો ઉત્સવ મનાવવાનો છે.